તમારે અમને સલાહ અપાય કે ના અપાય? નહીં નહીં, બોલો, પ્રેમથી બોલો. હું આજનો જ દિવસ સુખાને જતો રહેવાનો છું. તમારે અમને સલાહ અપાય કે ના અપાય? ના, લાકડી નહીં પડે. તમને ખબર નથી, અમારે ત્યાં આચારાંગ, સુયગડાંગ અને ઠાણાંગ 11 અંગમાં ત્રીજું અંગ છે ઠાણાંગ સૂત્ર. ઠાણાંગ સૂત્રમાં એક ઠેકાણે લખ્યું છે, ચાર પ્રકારના શ્રાવક હોય, એમાં એક પ્રકાર કીધો છે શ્રાવક સાધુના મા બાપ હોય છે. શ્રાવકો સાધુના મા બાપ હોય એટલે ક્યારેક અમારાથી ભૂલ થાય તો તમારે અમને કહેવાનું, પણ એક મા પોતાના દીકરાને જે પ્રેમથી વાત્સલ્યથી કહે ને એ રીતે જો તમે અમને કહો ને તો અમે તમને મા બાપ માનીએ. તમે દાદાગીરીથી કહો તો અમે તમને મા બાપ નહીં દાદો માનીએ. દાદો ગલીનો દાદો હોય ને એવો દાદો શ્રાવક કહી શકે છે, ના કહેવાય એવું નહીં. હું મુંબઈ વાલ્કેશ્વરની અંદર શરૂ દીક્ષા લીધા પછી ભણતો હતો, 1.5 વર્ષ થયા હશે, અને હું ભીત સામે બેસીને ભણતો હતો ને મારી એક બુક મને ખબર નહીં અને જમીન પર. કરોડપતિ ઘરના એક શ્રાવિકા જેમના પરિવારમાંથી દીક્ષાઓ થઈ હતી, એ શ્રાવિકા મોટા મહારાજને વંદન કર્યા પછી નાનાને વંદન ના કરવાના હોય, પણ એણે જોયું અને મને વંદન કર્યા. મને ખબર નહીં, હું ભીત સામે વંદન કર્યા પછી મને કહે, મારા સાહેબ સાતામાં હું દેવગુરુ પસાય, મને કે મારા ઘરે છે ને બહુ સરસ સાપડો છે, તમને સાપડો ઓરાવું? મેં કીધું મારે ક્યાં જરૂર છે, આ ચોપડી, આ સાપડો. આ બેન મને સાપડાનું કેમ કહેતા હશે? હવે આમ જોવા ગયો ત્યાં મારી નજર સેના પર પડી? ચોપડી પર. અને ફટાક દેર મેં ચોપડી લઈ અને પાછું ધમ્મો મંગલ મુકેટમ, ધમ્મો મંગલ મુકેટમ, જાઓ હવે રવાના થાઓ. પણ આજે પણ એ બેનને યાદ કરું, ભૂલમાં જે ચોપડી નીચે મુકાઈ જાય ને તો આ બેન મને યાદ આવી જાય. એ બેન એમ પણ કહી શકતા હતા, મારા સાહેબ આમ ના ભણાય, એક બાજુ ચોપડીઓ નીચે રાખવી છે અને બીજી બાજુ જ્ઞાનની આરાધના કરવી છે અને બીજી બાજુ જ્ઞાનની આરાધના કરવા બેઠા છો, એટલે ચોપડી ઉપર મૂકો, એમ પણ કહી શકતા હતા. એને બદલે કેટલું પોઝિટિવ એમણે કીધું, મારા સાહેબ આ સાપડો આપું, મારી પાસે બહુ સરસ સાપડો છે. આજથી 42 વર્ષ પહેલા બેને કરેલી કોમેન્ટ આજે પણ મને યાદ છે. હું એમને માં માનું છું, બેન છે કે નહીં એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. આજે પણ એ બેન યાદ આવે અને એમનું માતૃત્વ યાદ આવે. શું બેને પ્રેમથી મને કીધું, એક સાપડો આપું, જિંદગીમાં બીજી વાર ભૂલ ન થાય. આપો, સલાહ આપો કે સ્નેહ આપો, સલાહ પણ આપો પણ સુગર કોટેડ આપો, ખબર ન પડે એવી રીતના આપો. ફિનાઇલની ગોળી નાના છોકરાને ખવડાવી હોય તો માં શું કરે ખબર છે? પેંડાની અંદર નાખી દે, માવાનો ગોળો બનાવે, એની અંદર ક્વિનાઇનની ગોળી હોય. મલેરિયા થયો છે ને બેટા, આ પેંડો ખાઈ છે. છોકરો મારો બેટો હોશિયાર હોય, માં આપીને જાય પછી છોકરાને પૂછે પેંડો ખાઈ લીધો? હા મમ્મી, પેંડો ખાધો, અંદર ઠળિયો હતો એ ફેંકી દીધો. નો એડવાઇસ. નંબર એક પાવર, નંબર બે પુણ્ય જોઈએ. પુણ્ય તમારે કોકને કહેવું છે પેલા વિચારી લો તમારું પુણ્ય છે કે નહીં. મારા શિષ્યને કહેતા પેલા મારે પણ ચેક કરવું પડે મારું પુણ્ય છે કે નહીં. પુણ્ય જો ના હોય ને તો ગુરુ શિષ્યને ન કહી શકે, પુણ્ય જો ના હોય તો બાપ દીકરાને ન કહી શકે. આજે તમારા પુણ્ય પરવાર્યા છે, તમે તમારા સગા દીકરા દીકરી નથી કહી શકતા. એક જમાનો હતો નવરાત્રિના દિવસમાં છોકરી બની ઠની અને ઘરમાંથી જો બહાર નીકળવા તૈયારી કરે, મા બાપ કહી દીધા ખબરદાર આ ઘરમાંથી બહાર નીકળી છે તો, અને જો તું નીકળીને બતાવે ને તો 12 વાગ્યા પછી જો તું ઘરમાં આવીશ ને તો આ ઘરના દરવાજા બંધ હશે, તું રડીશ, લડીશ, ઝઘડીશ તો પણ દરવાજા નહીં ખુલે. જેના દરવાજા ખુલ્લા હોય ત્યાં જતી રહેજે, આ ઘરના દરવાજા નહીં ખુલે. છે પુણ્ય કે સામે ચડીને દીકરીને મેકઅપ કરાવી, સજાવી, ધજાવી નવરાત્રિમાં રમવા મોકલો અને પાછા વોટ્સએપ પર મૂકો અમારી દીકરી એવોર્ડ જીતીને આવી છે.